જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મિત્રો, હું જય વસાવડા અને મારા જ ઘરમાંથી આપ બધાનું જીએસટીવીના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં સ્વાગત કરું છું. અમેરિકાની એક યુનિવર્સિટીનું એમ્બલમ છે, તો મને બહુ ગમે છે આ વાક્ય ઓનર ધ પાસ્ટ, જે પ્રાચીન છે એનો આદર કરો. ઇમેજિન ધ ફ્યુચર, જે ભવિષ્ય છે એનું સન્માન કરો, એનું કલ્પના કરો કેવું રોશન હશે. આપણે બંનેનો સંગમ કરી રહ્યા છીએ. હું આ સરસ મજાના કલકત્તાથી લીધેલા ટ્રેડિશનલ વસ્ત્રોમાં તમારી સામે ઉપસ્થિત છું. આપણી ટ્રેડિશન છે, પરંપરા છે. મારી આસપાસ તમે મારા ઘરમાં જોતા હશો, મારી પાછળ કાલિદાસનો સંસ્કૃત શ્લોક છે, ઉપર ગણપતિનું બહુ સરસ મજાનું શુભ ચિત્ર છે, આ બાજુ રાધાકૃષ્ણ બિરાજમાન છે, જે ચિત્ર મેં દોરાવેલું મારા પુસ્તક જેએસકે માટે, અને આ બાજુ રાજા રવિવર્મા, એના મહાલક્ષ્મી આખે આખા બેઠા છે. વિચાર કરો, મહાલક્ષ્મી છે, સરસ્વતી તો આ જ્ઞાનમાંથી, આ વાણીમાંથી, આ વાગદેવી કહેવાય વય જ રહ્યા છે, રાધાકૃષ્ણ છે, કાલિદાસ છે, સંસ્કૃત છે, અને એ સંસ્કૃતનો શ્લોક પણ એવું કહે છે કે જે પુરાણું છે, જે જૂનું છે એ જ શ્રેષ્ઠ છે એવું માનનારા પણ મૂર્ખા છે, અને જે નવું છે, આધુનિક છે, એ જ બેસ્ટ છે એવું માનનારા પણ મૂર્ખા છે. સાધુ પુરુષ, વિચક્ષણ વિદ્વાન તો એને કહેવાય કે જે કસોટી કરીને, પરીક્ષા કરીને નક્કી કરે કે સારું શું છે અને ખરાબ શું છે. માત્ર જૂનું હોવાથી પણ સારું ન થઈ જાય, માત્ર નવું હોવાથી પણ સારું ન થઈ જાય, સારું છે એનો સ્વીકાર, એ જ ઉત્સવ. ઉત્સવ એટલે રૂટીનમાંથી રિલેક્સેશનના જલસા. જે રૂટીન આપણું બનેલું હોય ને એમાં થોડું બ્રેક મળે ઉત્સવ. અત્યારે તો ઘણા બધા લોકોના જીવનની અંદર રૂટીન જ લોંગ ટર્મ વેકેશન થઈ ગયું, હોલિડે થઈ ગયા, જેમ કે આપણા વિદ્યાર્થીઓ. તો એની વચ્ચે થોડીક વાત તો એ પણ છે, મારા પપ્પાએ મને દિવાળીનો મર્મ સમજાવેલો. હું ઘણી વખત બોલતો હોઉં છું મારા પ્રવચનો પર, લેખ પણ લખ્યા છે મારી કોલમ સ્પેક્ટ્રોમીટર પર. તો એમાં મેં એ મર્મ સમજાવેલો કે મારા પપ્પાએ મને નાનપણમાં એ મર્મ સમજાવેલો કે વાક બારસ છે, વાઘ બારસ નથી. વાક, વાગદેવી, વાણી, સરસ્વતી, જ્ઞાનની પૂજા એ દિવાળીની શરૂઆત છે. એટલે જીવનમાં કળા જોઈએ, જ્ઞાન જોઈએ, શોખ જોઈએ, સર્જનાત્મકતા જોઈએ, ક્રિએટિવિટી જોઈએ. આ પહેલું પગથિયું જીવન જીવવાનું. બીજું પગથિયું ધનતેરસ, એટલે ધનની પૂજા નહીં, આગળ આવે છે ને લક્ષ્મી પૂજન, તો રિપીટ થોડું થાય, પણ ધન એટલે ધન્વંતરીની પૂજા. આરોગ્ય જોઈએ, ફિટનેસ જોઈએ. કોરોના કાળે આપણને બતાવી દીધું ને, જેની ઇમ્યુનિટી મજબૂત હોય, જે મજબૂત રીતે મુકાબલો કરી શકે તો શરીર કરી શકે, મેડિકલ સાયન્સ માત્ર ન કરી શકે. ફિટનેસ, માણસ પૈસા કમાવા માટે તબિયત બગાડે, પછી તબિયત કમાવા માટે પૈસા બગાડે, છેલ્લે બે ગુમાર. એવી પરિસ્થિતિ જ્યારે આપણે ફાસ્ટ લાઈફની અંદર કરીને બેઠા, ત્યારે દિવાળી આપણને એક બ્રેક આપે વિચારવાનો કે આપણી તબિયત બરાબર આપણે સાચવી શકીએ છીએ. આપણે ઘરવાળીની થોડી કસરત કરીને, થોડું ખાવા પીવામાં ધ્યાન રાખીને, કોવિડે એક ઉપકાર કર્યો આપણી માથે કે બહારના ખાવાનો અતિરેક જે છે એ અટકાવી દીધો થોડાક સમય માટે, અને લોકોને ખબર પડી ઘરે પણ ખાવાનું બને. અને હું તો કહેતો જ છું કે હવે રસોડાના રાણી જ હોય એવું નથી, રાજા પણ હોય, શેફ તો હોય જ છે પુરુષો. તો મેં એકવાર એ પણ લખેલું કે 21મી સદીમાં લડકો કો પરાઠે સિખાઓ ઓર લડકીઓ કો કરાટે સિખાઓ. સ્ત્રીઓને આત્મરક્ષણની જરૂર છે અને પુરુષોએ રસોઈ કરવાની જરૂર છે. તો દોસ્તો, મહત્વની વાત એ કે ધનતેરસ, ધનવંતરી, આરોગ્ય, ફિટનેસ નો તહેવાર. એના પછી જે આવે એ દિવાળીનું એક મહત્વનું મર્મ છે, અને આ પર્વની અંદર બહુ જ અગત્યનું છે, અને એ છે કાળી ચોકસ. આપણે તો પેલા સાત ધાનના વડા બનાવવાના, એમાં કાણું પાડવાનું, પછી કુંડાળા તાણીને કકળાટ કાઢવાનો, અને પછી નવો કકળાટ શરૂ થાય કે અમારા ઘરની સામે કુંડાળું કેમ તાણ્યું, એમાં જ પડ્યા રહીએ છીએ. પણ ના દોસ્તો, એનો એક મર્મ એ છે કાલિકા વીરત્વની, બહાદુરીની, હિંમતની, આત્મવિશ્વાસની પૂજા છે. અભય જોઈએ જીવનની, કોન્ફિડન્સ જોઈએ, પડકારો જોઈએ. શરીર ગમે તેટલું કસાયેલું હોય, પણ જો કલેજું ન હોય ને, જીગર ન હોય ને પડકારો કરવાની, તો બધું નકામું. તો દોસ્તો, બહાદુરીની પૂજા, કરેજની પૂજા, હિંમતની પૂજા, આપઘાત કરવાના, ડિપ્રેશનના, ભાગી છૂટવાના એવા વિચારોમાંથી મુક્તિની પૂજા,
અભય કેળવી નહમ હે તો ક્યાં ગમ હે, અને ઈશ્વર જેવો ઈશ્વર મારી સાથે છે તો પછી શું ચિંતા, તુમ રક્ષક કહુ કો ડરના, એ કાળી ચૌદશ અને પછી દિવાળી લક્ષ્મી પૂજન, જેની અંદર વેલ્થ એટલે કે સંપત્તિની પૂજન છે, જેની અંદર આમ જુઓ તો ઐશ્વર્યનું પૂજન છે, જીઓડી ગોડ જનરેટર આપણે બ્રહ્મા ગણીએ અને ડિસ્ટ્રોયર શિવ ગણીએ તો ઓપરેટર વિષ્ણુ થયા આ સંસારના, અને આપણે તો અવતાર જ બધા વિષ્ણુના છે ભારતીય પરંપરામાં, તો એમના અર્ધાંગીની બનાવી આપણે લક્ષ્મીને સમુદ્રમાંથી નીકળેલા, એટલા માટે લક્ષ્મીને બનાવ્યા કે જીવન ચલાવવા માટે સંસાર ચલાવવા માટે પૈસા જોઈએ, સગવડો જોઈએ. આવું વાત પણ કરી રહ્યો છું તો સગવડ ઊભી થઈ ડિજિટલ કેમેરાની અને ઇન્ટરનેટની, ત્યારે હું કરી રહ્યો છું ને આપ જોઈ રહ્યા છો ટેલિવિઝનની ચેનલ. તો મિત્રો આ થયું દિવાળીનું કોર એલિમેન્ટ, હેલ્થ વેલ્થ નોલેજ કરેજ ચારે બાબતનો સંગમ થાય તો નવા વર્ષની આતશબાજી ખૂબ બધે આપણે ત્યાં ચાલે. દિવાળીના એલિમેન્ટ્સ આવા બીજા ચાર છે જ, ફટાકડા પણ છે, ભલે ધ્વનિ પ્રદૂષણને કારણે ધુમાડાને અત્યારે તો ચોકિંગ અપ ઓફ ઓક્સિજન એની એક ચિંતા છે લોકોને, એટલે ક્યાંક ક્યાંક એનો ઉપયોગ આપણે સંયમિત ને મર્યાદિત કરવો જોઈએ, પણ ફટાકડા રોશની આતશબાજી ધડાકા એના વગર તો આપણો તહેવાર હોય નહીં. તો ફટાકડા છે, રંગોળી છે, તોરણ છે દરવાજે લટકેલા, અને આ બધા એલિમેન્ટ્સની સાથે આપણા દીવડા પ્રકાશનો પર્વ, એ ચાર એલિમેન્ટ્સ, આ ચાર એલિમેન્ટ્સ. આમ દિવાળી બધી બધા એલિમેન્ટ સાથે ભેગી થતી જાય અને એમાં મને યાદ આવે જૂની દિવાળીની, મારે એ તમારી સાથે વહેંચવી છે દોસ્ત. મેં કહ્યું આધુનિકતા અને પ્રાચીનતા બંનેનો સંગમ કરીએ, હું નાનો હતો ત્યારે કેવી દિવાળી ઉજવાતી, મમ્મી પપ્પાની આંગળીએ પકડીને આમ જે ઠેકડા મારવાના દિવસો હોય ત્યારે તો રોજ આપણને ઉત્સવ જ લાગે, કોઈ જવાબદારી ન હોય, કોઈ ચિંતા ન હોય, જલસા જ જલસા હોય, પણ એ દિવાળીનો માહોલ કેવો રહેતો, એક એક્સાઇટમેન્ટ રહેતો, આમ સુગંધ આવતી દિવાળી આવવાની હોય ને એના પગરો રીતસર સંભળાતા, કારણ કે આજુબાજુના માહોલની અંદર દિવાળી આવે છે, દિવાળી આવે છે, દિવાળી આવે છે. શરદ પૂનમની આસપાસ સાફ સફાઈ શરૂ થઈ જાય ઘરની અંદર, આ સાફ સફાઈ પણ ઉત્સવ પહેલાનો ઉત્સાહ, એ પણ એક પ્રકારનું વોટ્સઅપ ગ્રુપ બને, જ્યારે વોટ્સઅપ નહોતું ત્યારે બહેનો એકબીજા સાથે ડિસ્કશન કરે, અને ચીજો જ્યારે જવાની હોય ને ત્યારે એનું મૂલ્ય પ્રીમિયમ થઈ જાય દોસ્તો, આ યાદ રાખજો. કારણ કે બધા બહેનો ઘણી વખત જૂની વસ્તુઓ ભેગી કરે સંગ્રહેલી હોય, અને પછી બધી જોવે કે આ ફેંકી દેવી છે, આ ફેંકી દેવી છે, અને પછી એને કોઈ યાદ સતાવે કે આ તો રૂમાલ મારા પિયરથી બી આવી હતી, આ દડો તો મારો છોકરો નાનો હતો ત્યારે રમતો હતો, અને પછી બધું પાછું ભેગું કરીને ક્યારેક કામ લાગશે, અથવા તો આમાં સ્મૃતિઓ સચવાયેલી છે એમ માનીને મૂકી દે. આપણે એક દિવાળીનો એક ચારમો હોય, પછી વેપારીઓ પણ ધીરે ધીરે દુકાનની નવી સજાવટ કરે સાફસૂફ કરીને, કપડાઓ સીવડાવવાના હોય નવા, અને જ્યાં લગી દિવાળી સાવ નજીક ન આવે એટલે ધનતેરસથી દિવાળીનો મુખ્ય તહેવાર શરૂ ન થાય ત્યાં સુધી કપડાં ગળી કરેલા ગોઠવેલા હોય આપણા કબાટની અંદર સરસ મજાના રંગબેરંગી રેશમી, એના અડીને આનંદ લેવાનો હોય કે હા હા આપણે પહેરવાના છે, આપણે દિવાળીએ પહેરશું, આપણે બેસતા વર્ષે પહેરશું. સવારમાં 5:30 વાગે તો લોકો ઉત્સાહમાં આવીને બેસતા વર્ષે સાલનું વર્ક કરવા માટે નાના નાના ગામોમાં નીકળી પડતા, હું ગોંડલ રહેતો હતો. સબરસ મીઠું લ્યો, કોઈ મીઠું સબરસ એની બૂમો સંભળાવવાના દિવાળીની રાત્રે, બધા પેલા ઘીની અંદર કંકુ રાખીને પેલા ચાંદલા કરે, સાથિયા કરે, ઘરની અંદર પગલા કરે, જાતે પેલા સ્ટીકર નહીં, તોરણો આસોપાલવના અને ગલગોટાના ફૂલના જાતે ગૂંથે, અને પોસ્ટકાર્ડ લખે, મારા પપ્પા બરોડા અક્ષરો એ લખતા કે પર્સનલાઇઝ લાગે સામા માણસને આપણી શુભેચ્છા, પ્રિન્ટેડ નહીં. પણ ટેકનોલોજી અને સાયકોલોજીનો જૂનો સંબંધ છે, ટેકનોલોજી જેમ બદલાતી જાય એમ સાયકોલોજી બદલાતી. એક જમાનાની અંદર લોકો એકબીજાને મળીને ભેટીને એકબીજાને દિવાળીની શુભેચ્છા આપતા, પછી ટેકનોલોજી બદલાની પોસ્ટકાર્ડ આવ્યા, ઇનલેન્ડ લેટર આવ્યા, કવર આવ્યા, એન્વેલોપ આવ્યા, લોકો એમાં લખતા થયા. પછી પ્રિન્ટેડ કાર્ડ્સનો જમાનો આવ્યો, રંગબેરંગી દિવાળી વિશેના ગ્રીટિંગ કાર્ડ્સનો, પછી એ પણ બદલાયું અને SMS આવી ગયા, વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એના સ્ટેટસ ફોટા અપલોડ આવી ગયા, અને ઢગલે ધીંગાણા એક સાથે બધાને વિશ કરવાની પરંપરા શરૂ થઈ, એ પણ હવે પરંપરા બની ગઈ છે. તો ઘણી વખત તો જોયા વગર આપણે બધા ડિલીટ પણ કરી નાખીને જોયા વગર પાછા સામે થેન્ક યુ સેમ ટુ યુ એવું પણ મૂકી. એની વચ્ચે પેલો ચાર હતો, ઝગમગ, બુલબુલ, એવા બધા કેટલા બધા મેગેઝિન બહાર પડતા ત્યારે, ચિલ્ડ્રન મેગેઝિન, રમકડું, ચંપક, ચાંદામામા, ફૂલવાડી, નિરંજન, બધા મને મોઢે યાદ છે આ નામ, અને એના દિવાળી અંકો, એની એની સુગંધ, જેમ ફટાકડાના ચાર હોય ને બાળકોને, મને એવો ચાર મળે તો હું એ બધા ઢગલો કરીને બેસતો, બધા દિવાળી અંકો, એના પાના ફેરવવાના, એ ત્યારે સફર હતી, એના ફોટાઓ જ આપણને દુનિયા કેવી છે બતાવતા, ત્યારે તો મોબાઈલમાં વિડીયો આવતા નહીં દોસ્તો. આ બધામાંથી પસાર થતા 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 હું
આપ બધાની વચ્ચે આવ્યો છું. એટલે વિચાર કરો, એ સ્મૃતિઓ કે એટલી જૂની નથી, 20-25-30-35 વર્ષ જૂની છે, પણ છતાં એવું લાગે છે કે આખો જુદા જ યુગ જાણે છે જૂનો. એટલા બધા આપણે આગળ વધી ગયા ટેકનોલોજીમાં, એટલા બધા ડિજિટલ થઈ ગયા, એટલા બધા માધ્યમોથી આપણે એકબીજાની નજીક આવી ગયા, અને આમ જુઓ તો ઇન્ટરનેટથી ક્લોઝ થઈ ગયા અને ઇન્ટરનેટથી દૂર થઈ ગયા. એ પળો, એ ક્ષણો મને હજી યાદ આવે કે એના જે મજા હતી, ખાસ પ્રકારના રંગબેરંગી, અમુક જ કલર જોઈએ, લીલો, કેસરી, લાલ, એવા બધા રંગો પહેરવાના, એને સરસ ઘરેણાઓ સજાવવાના. મેં તો એક લેખ પણ લખેલો વર્ષો પહેલા કે લક્ષ્મી પૂજન કદાચ ચોપડા પહેલા હતા, લાલ રંગના પૂઠાવાળા દોરી બાંધેલા, અને એની પછી પૂજા થાય, એનો પ્રસાદી વેચાય, ને એ ચોપડા પૂજન તો હવે બંધ થઈ ગયું કોમ્પ્યુટર આવી ગયા પછી. અને આમ હિસાબો હવે દિવાળીની બદલી 31 માર્ચે થાય છે બજેટ મુજબ, પણ ગૃહલક્ષ્મીનું પૂજન કરો, એ છે તો દિવાળી છે ને. ઘરમાં એક સ્ત્રી હોય તો રોનક છે, નાની ઢીંગલી હોય કે ઘરડા બા હોય, બધી ગૃહલક્ષ્મીઓની સામે ઉભા રહ્યો એક ફૂલ અને દીવો લઈને, અને એમને કહો કે થેન્ક યુ, તમે હોમમેકર છો, ગૃહિણી છો, ઘરની શોભા છો, તમારે કારણે અમારો ઉત્સવ ઉજવાય છે, અમે ફટાકડા ફોડીએ, કચરો તમારે સાફ કરવાનો રહેશે. એ રંગોળીની અંદર આમ છાપા પાથરીને લોકો પોતાનું માપ નક્કી કરતા, અને પછી આમ હળવે 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 આમ આમ કેટલાક લોકોની આંગળીઓ સરસ વળેલી હોય ને, એને આખું પારોશ જોવા માટે આવે, રંગોળી કેવી રીતે થાય છે, જીવનનો ધબકાર સંભળાતો મિત્રો દિવાળીના તહેવારની આસપાસ. એ ઇકો ફ્રેન્ડલી ફટાકડા કહેવાય કે નહીં એ વિદ્વાનો નક્કી કરે, પણ પેલા પોટાશવાળા પેલી અડી આવતી લોખંડની, અને એની અંદર એ ભરવાનો હોય ને, એનો ધડાકો કરવાનો હોય, અને દિવાલ ઉપર ભીત ભડાકા પણ થાય, ચાંદલિયા પડવાના, તારામંડળ, ફૂલઝરને આમાં બનાવીને નામ લખવાના આપણા પોતાના, એ ચાર તો હજી મારો બરકરાર છે, એમને એટલું તો દિવાળીમાં હોવું જોઈએ છૂટ, ફૂલઝરથી નામ લખવા, એ તડાફડી, એ ધડાધડી, એ દોસ્તો સાથે બેસવાનું, નવા નવા મીઠાઈ ને મિષ્ટાન ઘરે બનાવીને ખાવાના, તૈયાર રેડીમેડ નહીં. આખી સ્મૃતિઓની સફર છે, કલ ભી આજ ભી યાદો કા સફર, સફર રૂપે ના અભી, એવી જ આ કહાની છે દિવાળી. કેટકેટલી સ્મરણોની આમ ધક્કામુક્કી થાય છે મારા મનમાં, હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે, કે આવી એક દિવાળી હતી, એ બી દિવાળી હતી, એક મોભી દિવાળી હતી, એ આવી એક દિવાળી હતી જેની અંદર મેં કીધું વસ્તુઓ ઓછી હતી, દુનિયા ઓછી જોયેલી હતી, ખબર ઓછી પડતી હતી જગત વિશે, પણ આ નવું અને વાવા, ન્યૂ એન્ડ સમથિંગ સમથિંગ બ્યુટિફુલ, એનો ક્રેઝ હતો, એનો ચાર્મ હતો, એની મજા આવતી, એના રંગો ઉછળતા આપણી અંદર, અને એટલે બહાર વાતાવરણ દિવાળી ઉપર થોડું રંગીન થઈ જાય. ઈટ મીટ એન્ડ ગ્રીટનો તહેવાર હતો દિવાળી, ધીરે ધીરે ચીટનો થઈ ગયો, આપણા મનમાં કોઈને મળવાની અપેક્ષા ન હોય, ખાવાનું ભાવતું ન હોય, ઘણી વખત તો કોઈક લોકો મળવા પણ જાય તો મોબાઈલનું ચાર્જર શોધતા હોય, ત્યાં જઈને 10 મિનિટ મોબાઈલ ચાર્જ કરી લઈએ, આ પરિસ્થિતિમાં આપણે પહોંચી ગયા. કારણ કે આપણે હવે પેલા સરસ મજાનું પિક્ચર હતું એવેલેબલ ને, એની અંદર એક ડાયલોગ હતો, વિલન જે છે એમ કહે છે કે તમે લોકો સ્ક્રીન સેવર એવો શબ્દ બોલો છો, તો એ સ્ક્રીન સેવર નથી, તમે લોકો સ્ક્રીન સ્લેવર છો, તમે જાત જાતના સ્ક્રીનના ગુલામો થઈ ગયા છો, ક્યાંક મોબાઈલનો સ્ક્રીન, ક્યાંક ટીવીનો સ્ક્રીન, ક્યાંક નાના મોટા કોમ્પ્યુટરના, લેપટોપના, ટેબના સ્ક્રીન સ્ક્રીન સ્ક્રીન, આપણા બધા ધડાકા, બધી રોશની, બધા રંગો, બધી યારી દોસ્તીની વાતો, રોમાન્સ, બધું સ્ક્રીન ઉપર જ ચાલે છે. રિયલ લાઈફમાં ચાલે તો કંઈક દિવાળી આવે, કપલ ફેસ્ટિવલ પણ થશે દિવાળી, પતિ પત્ની શણગાર કરે, સરસ રીતે કપડા પહેરે, એકબીજાની સામે રજૂ થાય, સરસ મજાનો રોમેન્ટિક માહોલ, ફિલિંગ આવે, અલગ અલગ રીતે દીવડાઓ સજાવીને ઘર આખું રોશન કરવામાં આવે, ઘર તો એનું એ જ રહે મિત્રો, પણ સજાવટ બદલાય, માણસના જીવન જેવું છે, આ ખોખું તો એનું એ જ રહેવાનું છે, ઉંમર વધતી જવાની છે, પણ સજાવટ થોડા થોડા સમયે બદલતી રહેવી જોઈએ, તો આપણે આપણી જાતના નવેસરથી પ્રેમમાં પડી શકીએ. તો દોસ્તો, બહુ મજા આવે આ બધી યાદોની સફરમાંથી પસાર થવાય, પણ ભૂતકાળ તો એક એવી નદી છે કે જેની અંદર ધુબાકા ભરાય, ડૂબી ન જવાય. આપણે વર્તમાન દિવાળીમાં જોઈએ તો હવે દિવાળી શોપિંગ ફેસ્ટિવલ થતો જાય છે, દિવાળી એટલે ડિસ્કાઉન્ટ, દિવાળી એટલે વેરિયસ સ્કીમ્સ, કાર લેવાની, ફ્રીજ લેવાની, એસી લેવાની, વોશિંગ મશીન લેવાની, નવું ટીવી લેવાની, જાત જાતની યોજનાઓ બધી આવી જાય, જાત જાતના મોડલો છલકાઈ જાય, જરૂરી છે એ પણ. લક્ષ્મી પૂજનનો તહેવાર છે ભાઈ, લક્ષ્મી જ નહીં હોય તો દિવાળી ક્યાંથી ઉજવાશે, કોઈનું કલ્યાણ કરવા માટે પૈસા તો જોશે ને, દાન આપવા માટે પૈસા જોશે, એટલે કમાવું જરૂરી છે, અને અત્યારે તો આપણે ફૂલ ગુલાબી તબિયત માટે લક્ષ્મીની પૂજા કરવાની વધારે જરૂર છે. આ લક્ષ્મીની પણ કેવી સરસ મજાની અમૃત મંથનની કથા છે, બધા દેવો દાનવો ભેગા થયા અને બસ
આખો સમુદ્ર મંથન કરી નાખ્યું અને આપણને બતાવે છે કે જયારે તમે કોઈ મંથન કરવા જાઓ ને જીવનમાં, ત્યારે પહેલા તો હળાહળ ઝેર નીકળે, ટીકાનું, ખાટસવાદ્યાનું, ઈર્ષાળુનું, તેજોદ્વેષીઓનું, પણ એ તમારે ઝેર આટલું જ હોય, પણ હળાહળો અંદર ઉતારો તો તમે ખતમ થઈ જાઓ, બહાર ચૂકો તો દુનિયા ખતમ થઈ જાય. એટલે ગળામાં રાખવાનું નીલકંઠ મહાદેવની જેમ. પણ જો રાહ જોઈને મંથન ચાલુ રાખો ને તો એરાવત હાથી પણ આવે અને લક્ષ્મી સાક્ષાત આવે અને પછી અમૃત આવે છેલ્લે. અને અમૃત ઘડો હોય, ઝેરની અંજલી હોય, અમૃતનો ઘડો હોય. આપણે એક કથા સરસ રીતે શીખવે છે, એમાં સમુદ્રમાંથી લક્ષ્મી, જેમ વિનસની કથા છે પશ્ચિમી સાહિત્યની અંદર, એમ લક્ષ્મી પ્રગટ થાય. હમણાં સલમા હાયેક મજાની મેક્સિકન હિરોઈન છે, ખૂબ ફેમસ છે અને ફ્રાન્સના મોટા અબજપતિ પિનોને પરણેલી છે. એણે આખો લક્ષ્મીનો ફોટો મૂકેલો, તમને ખબર છે, લક્ષ્મીનો ફોટો મૂકેલો. અને લક્ષ્મીનો ફોટો મૂક્યો ઓનલાઈન અને એમ કહ્યું કે મને સુધીંગ લાગે છે મેડિટેશન કરતી વખતે લક્ષ્મીને જોવાથી. તો આપણા લક્ષ્મી દુનિયાભરની અંદર આમ જુઓ તો ફેલાયેલા છે, અને એ ધાન્ય લક્ષ્મી પણ છે, એ પ્રીતિ લક્ષ્મી પણ છે, વૈભવ લક્ષ્મી પણ છે, ઐશ્વર્યનું પ્રતીક પણ છે, સૌંદર્યનું પ્રતીક પણ છે. શૃંગાર અને શણગાર, ભક્કો, ઠાઠમાઠ, જાજરમાન પણ એ બધું લક્ષ્મી છે. એ પણ જીવનમાં જોઈએ, એની કૃપા પણ અવિરત જોઈએ. પણ કેવું મારું ધન સવાયું થાય, એનાથી વધારે થાય તો શોષણ થાય, એનું દોહન થાય. દોહન આપણને પોષે અને શોષણ આપણને ખતમ કરે, નીચોવી નાખે. મિત્રો, કેટલા બધા મર્મો છે, કેટલી બધી કહાનીઓ છે દિવાળી સાથે જોડાયેલી. ક્યાંક રામની કથા છે, ક્યાંક માતાજીની દુર્ગાની કથા છે, ક્યાંક ભાઈબીજ સાથે બળેવની બલિરાજાની કથા છે. આપણે બધી સંસ્કૃતિઓનો સંગમ પણ એની અંદર રાખ્યો છે. દિવાળી સમન્વયનો તહેવાર છે, દિવાળી મિલનનો તહેવાર છે, દિવાળી એકબીજાની ગાંઠો જે પડી ગઈ હોય ને એ ઓગાળવાનો તહેવાર છે. જીવનમાં જેટલા સાંઠા હોય એટલા ગાંઠા પણ હોય, પણ આપણે ગાંઠા ચાવવામાં લોહી ન કાઢવાનું હોય, શેરડીના સાંઠામાંથી ગંડેરી ચાવીને એનો મધુર રસ પીવાનો. દોસ્તો, આ દિવાળીએ મેં એક નવો પ્રયોગ કર્યો અને પુસ્તક બનાવ્યું, જયત્વ. કારણ કે જીએસટીવીના માધ્યમથી મને તમારે બધાની સામે રજૂઆત કરતા આનંદ થશે કે ગુજરાત સમાચારમાં મારી કોલમ જે શરૂ થઈ, હું તો એક વિદ્યાર્થી અને શ્રેયસભાઈ અને નિર્મમભાઈએ જોઈને એમ નક્કી કર્યું કે ઓહો, આમને આપણે ચાન્સ આપ્યો. અને એ જોત જોતામાં એ કોલમ 25મા વર્ષમાં પ્રવેશી ગઈ. અને કોલમ પહેલાં જે હું ગુજરાત સમાચારમાં લેખો લખતો, એ લેખો જે છે એના તો 25 વર્ષ નવેમ્બરમાં જ પૂરા થઈ રહ્યા છે. એ લેખો પહેલાં શરૂ કરેલા અને પછી એ લેખો વાંચીને જ મને કોલમ લખવાનો ચાન્સ મળ્યો. અને આજે યાત્રા 25 વર્ષ સિલ્વર જ્યુબિલીની થઈ. એ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરવા માટે મેં પુસ્તક બનાવ્યું, જયંતમ. અને આ જોઈ શકશો તમે, લખ્યું જ છે એમાં દિવાળીનો એક સરસ મજાનો નવો મેસેજ લાગે એવું, ખડખડાટ અને ઘસઘસા. તો આ છે જયંતમ, આ છે એનો પાછળનો મેસેજ. જીવનમાં ખડખડાટ અને ઘસઘસાટ સુખની ચાવીઓ છે. પણ આખું પુસ્તક જે બનાવ્યું છે ને મિત્રો, રંગબેરંગી તમે જુઓ. કારણ કે મારે એવું રાખવું હતું કે દિવાળી ઉપર ખાલી સ્વીટ્સ, ડ્રાયફ્રૂટ્સ, કુકીઝ, ચોકલેટ્સ, ઘણી વખત તો એક બોક્સ બીજાને જ સીધે સીધું ટ્રાન્સફર થતું હોય, એવી જ ગિફ્ટ ન હોય. આ કોરોના કાળની અંદર વિચાર અને વિહારની ગિફ્ટ હોય. એટલે દુનિયામાં જેટલું જેટલું ફર્યો અને પહેલી યાત્રા મારી અમેરિકાથી શરૂ થઈ વિશ્વ પ્રવાસ, એ પણ ગુજરાત સમાચારના પ્રતિનિધિ તરીકે હું ગયેલો ત્યારે, અને એ જે યાત્રા શરૂ થઈ એમાંથી આખી દુનિયામાં ફરતા ફરતા 5 ખંડો, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકા, એમાં પાડેલા કુદરતી દ્રશ્યોના નયન રમ્ય ફોટાઓ અને એની સાથે મારા વિચારો અને મારા જીવનનો અર્થ, હું કઈ બાબત ઉપર શું વિચારું છું, પ્રેમ વિશે શું વિચારું છું, કળા વિશે શું વિચારું છું, આ બધું આ મારી આ વખતની દિવાળી છે. આ વખતની દિવાળીમાં સ્પેશિયલ શું કર્યું, 2 વર્ષ પહેલાની દિવાળીમાં મેં ખાતા રહે મેરા દિલ નામનું પુસ્તક કરેલું. એ તો મને જોઈ નહીં તમને સમજાઈ જાય કે આ ભાઈ કંઈક ખાતા તો હશે જ. તો એ ખાતા રહે મેરા દિલ કરેલું, જેમાં ભારતીય ગુજરાતી વાનગીઓનો જલસો રંગબેરંગી કરીને મૂકેલો. કારણ કે આપણે સર્ચ કરીએ ને ત્યારે આપણને પિઝાના તો લાખો ફોટા મળશે, પણ સુખડી ને ખીચડીના છે ને રેસ્ટોરન્ટ સિવાયના ફોટા ન મળતા. મેં મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અપલોડ કરવાનું શરૂ કર્યું, જય વસાવડા ડોટ જેવી. અને હવે તો આખી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, પ્લેનેટ જેવી એ નામથી, પ્લેનેટ જેવી ડોટ નેટ એ નામ ઉપર તમે જાઓ અને અલગ અલગ ખજાનો હું એમાં મૂકતો હોઉં છું, મારા વિષયોનો, મારી વાતોનો અવનવો રસ પ્રચુર ખજાનો. તો આ બધું કરી શક્યો આ વર્ષમાં, આ 2020ના વર્ષમાં, કારણ કે થોડું ફુરસદ મળી, જાત સાથે રહેવાય. યુટ્યુબની ચેનલ શરૂ કરી શક્યો, આવું સરસ મજાનું પુસ્તક છે એનું નિર્માણ કરી શક્યો, એ જયત્વ એટલે એક એસેન્સ ઓફ જય તમારી સામે રજૂ કરી શક્યો. તમે જોશો રંગો તો આમાંય છે, વિહાર તો આમાંય છે,
વિચાર તો આમાંય છે. તો આ તો છે આપણું દિવાળીનું જયત્વ, આ પુસ્તક જ છે એવું ન માનતા. આપણી અંદરનો જે આત્મવિશ્વાસ છે, આપણી અંદર જે નવું કરવાની જે ક્ષમતા છે, પેલા સ્કેમ 1992 સિરીઝમાં પ્રતિક ગાંધીના મોઢે ડાયલોગ મુકાયેલો છે કે મંદી છે ને માર્કેટમાં આવી શકે પણ મગજમાં ન આવે. નવા આઈડિયાઓ તો હોવા જોઈએ ને આપણને, એ પણ એક પ્રકારના દિવાળીના ફટાકડા છે. ફટાકડા ફૂટે ને મગજમાં આઈડિયા ફૂટે, નવા વિચારો ફૂટે. તો તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું શુભેચ્છા આપું છું. અમારા એક મિત્ર છે રશ્મિભાઈ ભાનોડિયા, એ સરસ મજાની વાત કરતા હોય છે કે અત્યારના જમાનામાં શુભેચ્છા એ છે કે તમારે જીવનમાં ધોળા કપડા, કાળા કપડા અને ખાખી કપડા એની યાર પનારો ન પડે. એટલે મિત્રો ભલે હોય પણ પનારો ન પડે, એના પગથિયા ન ચડવા પડે. ધોળા કપડા એટલે ડોક્ટર અને રાજકારણ, કાળા કપડા એટલે વકીલ અને ખાખી કપડા એટલે પોલીસ. તો આ બધાથી આપણે મુક્ત રહીએ, એવું સરસ મજાનું પ્રસન્ન જીવન જીવી શકીએ. વિભુદાનભાઈ ગઢવી અમારા કહેતા હોય છે કે જિંદગીની અંદર તમારે યાદ રાખવું કે સુખી માણસ એને કહેવાય કે પોલીસ એની પાછળ ન પડી હોય, એ પોતે ડોક્ટર પાછળ ન ભાગતો હોય. એટલે એની તબિયત એવી ન થઈ ગઈ હોય કે સતત ડોક્ટર પાસે દવાઓ ખાવી પડે, અને ન એને એવા ધંધા કરી રહ્યા હોય કે સતત એને ચિંતા રહે કે મારે કંઈક પકડાઈ જશે. તો આ સચ્ચાઈનો નેકીનો પણ દીવો પ્રગટાવવો જોઈએ. સલીમ ખાન સાહેબે મને એક વાર કીધેલું કે સચ્ચાઈ વો દિયા હૈ, બહુ સારા રાઇટર, બહુ સારા માણસ. સચ્ચાઈ વો દિયા હૈ જો રોશની તો શાયદ કમ દેતા હૈ લેકિન દિખતા બહુત દૂર સે હૈ. આ દીવડો પણ આપણે પ્રગટાવવાનો છે મિત્રો જીવન. તમને બધાને જીવન ખૂબ સભર રહે, રસભર રહે. 2020 થોડું કસોટીનું વર્ષ નીવડ્યું પણ સરસ. ક્યારેક બીમારી આવે તો જ કેટલીક તંદુરસ્તી આપણે વધારી શકીએ આપણા જીવનની અંદર. ક્યારેક થાક લાગે તો જ નિંદર વધારે સરખી આવે. તો આ વર્ષ આપણે મુકાબલો કરીને, હું પણ કરી રહ્યો છું, તમે પણ કરી રહ્યા છો, મેં પણ ઘણું ગુમાવ્યું છે, મેં પણ માંદગીનો મુકાબલો કર્યો, મેં પણ આર્થિક કેટલાક સંકટો જોયા. એક સરસ રીતે ચાલતી જે રિધમ હતી લાઈફની અચાનક અટકી ગઈ તો શું? 10 દરવાજા બંધ થાય ત્યારે એક દરવાજો ખોલવા માટે ઉભા તો થવું પડે, અને તો કદાચ નવી દિશા મળે, નવી વાત શીખવા મળે. મેં તમને કહ્યું ને હું યુટ્યુબ ઉપર એટલો સક્રિય નહોતો, આપણે નેટ જેવીના માધ્યમથી સક્રિય થઈ ગયો. આવા પુસ્તકો બનાવવા માટે મારી પાસે ફુરસત મળી ગઈ, ફોટાઓ મૂકીને વિચારો મૂકીને ગોઠવવાનું, નહીં તો એટલી ફુરસત નહોતી મળવાની. તો દોસ્તો, કશુંક જાય છે ને કશુંક આવે છે, એક વર્ષ પસાર થાય છે, એક વર્ષ નવું આવે છે. વીતેલા વર્ષની સામે જોઈને આંસુ સારવા કે વિષાદમાં જવું એક નિર્ણય છે, અને આવનારા વર્ષને આવકારવા માટે થનગનાટ અને તરવરાટ અનુભવવો બીજો નિર્ણય છે. આપણે કૃષ્ણની જેમ રહેવું, આ જીવન તો એક લીલા રાસ છે, આપણે સાક્ષી ભાવેમાંથી પસાર થવાનું છે, તો એને તરછોડવાનું છે, હાય હાય મિથ્યા મિથ્યા એવું કરીને, અને ન તો એને ગળે વળગાડવાનું છે, આસક્તિ અનુભવવાની છે કે આ જ છે ને બીજું કાંઈ છે જ નહીં. બસ સહજ ભાવે બાંસુરી પણ વગાડતા જવાની, સુદર્શન પણ ફેરવતા જવાનું, અને આપણી યાત્રા ચાલુ રાખવાની. ક્યાંક વૃંદાવનની અંદર રાસ રચવાનો હોય કે કંઈક કુરુક્ષેત્રની અંદર યોગેશ્વર સ્વરૂપ ધારણ કરવાનું હોય, બધામાંથી પસાર થતા રહે એ કૃષ્ણનું તેજ આપણા બધાના જીવનને અજવાળે એવી પરમને પ્રાર્થના. ધન્યવાદ. જય જય કરવી ગુજરાત. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.